गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 માં વિષય પર્યાવરણમાં અભ્યાસવાનું છે. આપણે આજે પર્યાવરણમાં એક નવો પાઠ શરૂ કરવાના છીએ. પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. બરાબર, તો આ પાઠમાં આપણે ખેડૂત વિશે એટલે કે બીજ પાક વિશે અભ્યાસ કરવાનો છે. તો દરેક જણા પાઠ્યપુસ્તકમાં જુએ. પેજ નંબર 174 ઉપર આપણને પાઠ આપેલો છે. એમાં ખેડૂત શું કરે? ખેતી કરે. બરાબર, જો ખેડૂત ના હોય, ખેડૂત ખેતી કરતો ના હોય તો આપણને અનાજ શાકભાજી ફળફળ આદિ આવું કશું જ આપણને મળી શકે. આપણને આપણે જાતે કરવાના હતા તો કે છે ના, તો કે છે આ બધું પાક કોણ ઉગાડે છે? ખેડૂત ઉગાડે છે. અનાજ છે, કપૂર શાકભાજી ફળફળ આદિ આ બધું ખેડૂત ખેતી કરીને આપણા સુધી પહોંચાડે છે. કે છે તો અહીં આગળ પાઠની શરૂઆત કરું, તો એક જણા ધ્યાન આપજો છો. આપણીમાં હું બાજરીનું નાનકડું બીજ છું. બાજરી જોઈ છે ને બધાએ કે નથી જોઈ? જોઈ હશે બરાબર. બાજરીના રોટલાથી શું કરે છે? રોટલા બનાવે છે. એટલે દરેક બાજરીથી પરિચિત હશે. તો બાજરીના જે દાણા હોય છે કેવા હોય છે? એકદમ નાના હોય છે હે ને, અને ઘઉંના કેવા હોય છે? થોડા મોટા હોય છે. એટલે બાજરીથી બધા પરિચિત તો છે. એટલે કે છે ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું. મારે તમને મારી વાર્તા કહેવી છે. કે આ બાજરીનું બીજ છે, નાનું બીજ છે, એ પોતે કહે છે મારે કહે છે તમારા વિશે તમને કહે છે વાત કરવી છે. કે છે બાજરી કહે છે બાજરીનો જે દાણો છે, ઘઉંનો દાણો છે, એ કહે છે કે બહુ વર્ષ પહેલાં, ઘણા વર્ષો પહેલાં 1940ની સાલમાં કહે છે મને એક લાકડાની પેટી હતી, એમાં કહે છે રાખવામાં આવ્યું હતું. આ વાર્તા મારા એટલાની નથી, પણ મારા ખેડૂત ભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે. જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું. એટલે કે છે આ મારી એટલાની જ વાત નથી, કે છે મારા ખેડૂત કે છે કોણ છે? દામજીભાઈ કે છે અને તેમનો પરિવાર, એના વિશેની કે છે આ વાત છે. કે છે જો કે છે હું વાત તમને અત્યારે નહીં કરું તો પછી ક્યારે ફરી હું ક્યારેય આ વાત તમને કરી શકીશ નહીં. મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો. સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. એટલે કે છે મારો જન્મ, એટલે કે બાજરી વાત કરે છે કે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો. કે છે એટલે કે મને ક્યાં આગળ ખેતી મળી કરવામાં આવી છે? કયા આગળ ઉગાડવામાં આવ્યો છે? વાન ગામમાં. કે છે અમારો જે વિસ્તાર છે, કે છે એ વિસ્તાર શાકભાજી અને કે છે અનાજ માટે ખૂબ જ જાણીતો છે. કે છે આ વિસ્તારમાં કે છે અનાજ અને શાકભાજી ખૂબ જ સારું પાકે છે. કે છે તો કે છે દર વર્ષે કે છે સારો પાક થાય, એટલે કે છે એમાંથી આગલા વર્ષ માટે કે છે થોડોક પાક અલગ ઉઠી લેવામાં આવતો હતો. એટલે કે છે અમને પણ કે આગલા વર્ષ માટે બીજ તરીકે ઉપયોગમાં લેવાય વાવવા માટે અમને પણ કે છે સંભાળી રાખવામાં આવતા હતા. તો તેના માટે શેનો ઉપયોગ કરતા હતા? સુકાયેલી દૂધીનો. એટલે સુકાયેલી દૂધી હોય તો એને કે છે માટીથી લેપ કરી દે છે અને એની અંદર અમને રાખવામાં આવતા હતા. હવે શું કરે છે? એક લાકડાની પેટી છે, ખાનાવાળી પેટી છે, એમાં કે છે અમને જુદા જુદા ખાનામાં કે છે રાખવામાં આવે છે. કે છે અમે જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા. એટલે કે છે અમારામાં બાજરી કહે છે કે અમારામાં જીવજંતુ ના પડે એટલા માટે કે છે અમારી સાથે શું મૂકવામાં આવ્યું? લીમડાના પાન કે છે.
બીજા રીજનમાં પણ લીમડાના કાંદરા મૂકવામાં આવે જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવે એટલે જુદા જુદા બીજ હતા કે છે કોઈ શાકનું બીજ હતું અનાજનું એમ જુદા જુદા પ્રકારના બીજ હતા તો દરેકને કે છે જુદા જુદા ખાનામાં મૂકવામાં આવે કે છે અને દરેકના બીજ સાથે કે છે લીમડાના પાન મૂકવામાં આવ્યા જેથી કે છે જીવન પડે નહીં તે સમયે રામજીભાઈ અને તેમના પિતરાય ભાઈઓ સાથે રહેતા હતા તે ખૂબ મોટો પરિવાર હતો એટલે કે જે સમયમાં કે છે રામજીભાઈ અને તેમના પુત્ર એટલે કાકાના છોકરાઓ બધા કે છે સાથે જ એક જ પરિવારમાં રહેતા હતા કે છે એમનો પરિવાર કે છે ખૂબ જ મોટો હતો કે છે ગામના લોકો એકબીજાની મદદ કરતા હતા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા સાથે સાથે ઉત્સવ મનાવતા તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એ માટલામાં ભરવામાં આવતા એટલે કે છે આ જે રામજીભાઈ છે એમનો પરિવાર કે છે ખૂબ મોટો હતો કે છે તો કે છે જ્યારે પાક તૈયાર થઈ બધા જ ગામના બધા જ લોકો કે છે હળી મળીને કે છે રહેતા હતા અને કે છે ઉત્સવ ઉજવતા હતા કે છે પણ કે છે જ્યારે પાક તૈયાર થઈ જાય ખેતરમાં પાક તૈયાર થઈ જાય તો કે છે બધા સાથે મળીને એકબીજાને કે છે મદદ કરતા હતા કે છે પછી કે છે ખોરાકની તે સમયમાં કે છે તે સમયમાં તો કે ખોરાકની વાત શું કરવી કે છે કે જો હવે તાજા શાકભાજી ખેતરમાંથી આપણને મળી રહેતા હોય તો કે છે હવે તાજા શાકભાજી કે છે ભરીને મસાલા ભરીને શેમાં ભરવામાં આવતા હતા માટલા માટે છે કે છે તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને માટલામાં ભરવામાં આવતા માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું પછી કોલસાના અંગાડામાં માટલાને મૂકી રાખવામાં આવતું ઊંધું મૂકીને તેને પકાવવામાં આવતું આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઉદ્યોગ એટલે કે ઉગાડ્યું કહેવામાં આવે છે એટલે કે જે પહેલાંના સમયમાં શું કરે લોકો કે જે ખેતરમાં જે તાજા શાકભાજી હોય ને એ શાકભાજીમાં કહે છે મસાલા ભરીને માટલામાં ભરી દેતા કહે છે અને માટલાને ઉપરથી કહે છે એકદમ ફીટ બાંધી દે કહે છે અને પછી એને ઊંધું કરીને એની ઉપર અંગારા એટલે કે લગાડવામાં આવે કે છે અંગારાથી લગાડવામાં આવતું હોય કે છે અને કે છે આ રીતે કે છે શાક પકવવા પાકવે બરાબર અને શાક ખાવાની કે છે ખૂબ જ મજા આવતી કે છે એટલે આ માટલામાં જે બનાવવામાં આવે આ રીતે શાક પકવવામાં આવે એને દેશી ઊંધું કહેવામાં આવે કયું ઊંધું દેશી ઊંધું કે છે એને શું કહેવાય બીજું ઉભારીમાં કહે છે કે છે ઉધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે એટલે કે છે આ માટલામાં જે ઊંધું બનાવે એની સાથે શું ખાવામાં આવે બાજરીના રોટલા ચૂલા પર બનાવેલા હોય કેવો અદ્ભુત સ્વાદ તેની સાથે ઘરમાં બનાવેલા માખણ ઘી અને છાશ પણ હોય કે છે રોટલા અને શાક તો હોય જ તે પણ તેની સાથે ઘરનું જ બધા ભેંસો ગાયો ભેંસો પણ રાખે બરાબર ને પશુઓ પણ પાડતા હતા તો કે છે ઘરના જ માખણ ઘી અને છાસ પીવાની પણ કે ખૂબ જ મજા આવતી હતી આ પહેલાંના જમાના ખોરાકની વિશેની વાત કરી છે બરાબર ને ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે ખેડૂતો કે છે સિઝન પ્રમાણે પોતાને કહે છે ઋતુ પ્રમાણે કે જે ખેતરમાં જુદા જુદા શાકભાજી પડે કે છે અને ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેચીને વેપારીને વેચી દેતા હતા કે છે એટલે કે છે આજે ઋતુ પ્રમાણે શાકભાજી ખેતરમાં પડે કે છે અનાજ શાકભાજી કઠોળ બરાબર અને પછી કે છે તેમને જેટલી જરૂર હોય એટલા પ્રમાણે પોતાના ઘરમાં રાખે અને વધારાનું બીજું હોય એ શહેરમાં કે જે વેપારીઓને વેચી દે કે છે અને આ રીતે પોતાનું ગુજરાન ચલાવતા હતા અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો એટલે કે છે શાકભાજી તો કરે પણ ખૂબ વાર કે છે કપાસ પણ ઉગાડવામાં આવતો કપાસ દરેકે કપાસ જોયો હશે ખેતરમાં જોયો છે ને એમાંથી શું બને રૂ કપડાં આજે આપણે કપડાં પહેરીએ છીએ એ કપાસ એ વસ્ત્ર એમાંથી બને છે દરેક જાતના કપડાં છે એ કપાસમાંથી રૂ એમાંથી જ બનતા હોય છે
કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. એટલે કપાસમાંથી જે છે શું જે પેલા ગુણ નીકળે એને કાંતવામાં આવે કે છે, અને એમાંથી કે છે જે સૂતર તૈયાર થાય એમાંથી કે છે કાપડ બનાવવામાં આવતું. જુદા જુદા પ્રકારનું કાપડ બને છે જેનો આપણે પહેરવા માટે ઉપયોગ કરીએ છીએ, કરીએ છીએ ને. તો આ ખેડૂત પહેલાના સમયમાં ખેડૂત પોતાનું જીવન કેવી રીતે જીવતો હતો, પોતે ખેતરમાં કયા કયા પાક ઉપાડતો હતો એના વિશે આપણને કહ્યું. આવું જ ઘણું બધું આપણે આ પાઠમાં જોવાનું છે બરાબર, પણ એ પરિણામ આપણે જોઈશું.